હવે આગળ વાત સમાચારમાં બોટાદના બરવાડાથી કાપડિયાળી જોડતા નવ કિલોમીટરના રોડનું કામ બંધ કરી દેતા ગામ લોકો પરેશાન ગામ લોકોની માંગ છે કે વહેલી તકે રોડનું કામ શરૂ કરી અને પૂર્ણ કરવામાં આવે બરવાડાથી કાપડિયાળી જતો આ નવ કિલોમીટરનો મુખ્ય રોડ છે વર્ષ બે હજાર વીસમાં ચાર કરોડ બેતાલીસ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું હતું જેનું કામ થોડા મહિનાઓ પહેલાં શરૂ થયું જેના કારણે ગામના લોકોને ખૂબ આનંદ થયો કારણ કે માત્ર કાપડિયાળી જ નહીં પરંતુ ઢાડુદર દાત્રે માલપરા વાઢળા સહિત ગામોને બરબાડા જવા માટેનો એકમાત્ર આ મુખ્ય માર્ગ છે વર્ષો જૂની માંગ સંતોષાઈ હતી અને રોડની કામગીરી શરૂ કરવામાં આવી પરંતુ રોડ ઉપર કપચી પાથરી અને રોડનું કામ બંધ કરી દેવામાં આવ્યું રોડનું કામ બંધ કર્યાને એક બે દિવસ નહીં પણ ગામ લોકોના કહેવા મુજબ બે થી ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો છે છતાં આ રોડ શરૂ થયો નથી રોડ મામલે અનેકવાર રજૂઆત કરી છે પરંતુ લોક ઉકેલ આવ્યો નથી જેથી હવે જીવના વાહન ચાલકો અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે ત્રણેક મહિના પહેલાં રિકંક્રિટનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું છતાં આજ સુધી રીકન્ક્રીટ કરી અને વહી ગયા છે કોઈ કારણોસર વહી ગયા છે તો નિશાળિયાઓને કોઈ દવાખાનાનું કામ હોય કે વાહનવાળાને બહુ તકલીફ પડે છે અને સાઈઝ વારે અકસ્માત તો થી યાદ રાખે છે તો મને એવું લાગે છે કે તંત્ર મૌન કેમ બેઠું છે કોઈ મોટો અકસ્માતની રાહ જોઈ રહ્યું છે રોડની તો એમાં એવો છે સાહેબ બાંભીની તો તમે વાત જ જવા દો કારણ કે રોજ એક બે બનાવ પડે આડાવાળા બધો આવો બનાવ રોજ ડેલી બને છે એ હાલતમાં તો સાહેબ એવો અમારે લગભગ થી વીસ વર્ષ થયા અમારો રોડ રોડ ખરાબ જ હતો બરાબર છે પણ હવે આ રોડે લોકોએ ચાલુ કર્યો અને દોઢ બે મહિનાથી આ કામ અત્યારે બંધ છે કોઈ કારણે એ અમને કે બહુ ખબર નથી એમ બહુ બધાને રજૂઆત કરી બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનો ભરવાડાથી કાપડિયાલી જતો મુખ્ય માર્ગ પ્રધાનમંત્રી સડક યોજનાની અંદર ચાર કરોડ બેતાલીસ લાખના ખર્ચે આરોળ મંજૂર કરવામાં આવેલો હતો બે હજાર વીસની સાલમાં આરોળને રોળને મંજૂરી મળેલી હતી બે હજાર ચોવીસની આસપાસ આરોળની કામગીરી શરૂ કરવામાં આવેલી પણ માત્ર ને માત્ર દૃશ્ય બતાવે છે કે આ રોડની કામગીરીમાં કેટલું કામ થયેલું છે બરવાડાથી કાપડિયાળી અને અન્ય ચારથી પાંચ ગામને જોડતો એટલે કે નવ કિલોમીટરનો આ રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં રોડને લઈ ક્યાંક ને ક્યાંક વારંવાર રજૂઆત બાદ ગામ લોકોને આનંદ હતો કે પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત આ રોડ નવો બનશે અને પાંચથી સાત ગામને જોડતો મુખ્ય માર્ગ એટલે કે કાપડિયાળીથી બરવાડાનો આ રોડ હવે સારો થઈ જશે જેથી જવાઓમાં રાહ થશે પણ ક્યાંક ને ક્યાંક આ ગામના લોકોની આશા પર પાણી ફરી વળ્યું હોય તેવું અત્યારે લાગે છે કારણ કે માત્ર ને માત્ર કામની શરૂઆત કપચા સહિતનું કામગીરી કરી અને કામ અધૂરું મૂકી હાલ અત્યારે એજન્સી દ્વારા ગ્રામ લોકોનું જે પ્રમાણે કહેવું છે તે પ્રમાણે બેથી અઢી મહિનાથી આ કામ બંધ કરી દીધું છે જેને લઈ અહીંથી પસાર થતાં તમામ વાહન ચાલકો નાના મોટા વાહન ચાલકોને અહીંથી પસાર થવું હોય તો જીવના જોખમે પસાર થવું પડે છે કારણ કે રોડ ઉપર કપચા હોવાના કારણે વાહન સ્લીપ થવાની ધૂળીની ડમરી ઉડવાની તેમજ અનેક સમસ્યાઓ થઈ રહી છે પાંચથી સાત ગામના આ મુખ્ય માર્ગ પર અનેક વિદ્યાર્થીઓ અવરજવર કરતા હોય છે અનેક દર્દીઓ અવરજવર કરતા હોય છે સિનિયર સિટીઝન અવરજવર કરતા હોય છે પણ હાલ આ રોડની આ સ્થિતિને લઈ ચોક્કસથી અહીંથી પસાર થતાં તમામ વાહન જોખમ સાથે પસાર થાય છે સરપંચ સહિતના લોકોએ અનેકવાર મુખ્યમંત્રી સુધી ધારાસભ્ય હોય કે સ્થાનિક કક્ષા સુધીની રજૂઆત કરેલી પણ નિરાકરણ આજ દિન સુધી ન આવતા ક્યાંક ને ક્યાંક ગામ લોકોની અંદર રોષ જોવા મળે છે અને ગામની માંગ છે કે વેલાસર આ રોડનું કામ શરૂ કરી અને પૂર્ણ કરવામાં આવે તો આ સમસ્યામાંથી છુટકારો મળે મહિપાલ વાઘેલા એબીપીએસ મિતા અસ્મિતા કાપડિયારી